નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બંધારણની એક બાબત કહી શકાય હમણાં છેલ્લા થોડા ઘણા વર્ષોમાં થયેલા બંધારણીય સુધારા તો એ મુજબ હું આપને કુલ ચાર મહત્ત્વપૂર્ણ બંધારણીય સુધારા વિશે જણાવવા જઈ રહ્યો છું તો સૌથી પહેલાં એમાં આવશે એકસો બે મો બંધારણીય સુધારો જેનો ખરડો હતો એકસો ત્રેવીસમો બંધારણીય સુધારા ખરડો અચ્છા આ સુધારામાં શું કરવામાં આવેલું તો કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો આ પહેલાં એસસી આયોગ અને એસસી એસ ટી આયોગ બંનેને બંધારણીય દરજ્જો હતો પરંતુ એક નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો બંધારણમાં આર્ટિકલ ત્રણસો આડત્રીસ બી અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો અચ્છા આ પછાત વર્ગ આયોગ આયોગનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે જે મહત્ત્વની બાબત કહી શકાય અચ્છા આ આયોગમાં એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ અને ત્રણ સભ્યો રહેશે જેનું નિયમન રાષ્ટ્રપતિ કરશે આ મુદ્દો પણ મહત્ત્વનો અને આ પછાત વર્ગ આયોગને દીવાની ન્યાયાલય જેટલી સત્તા મળશે તો આ હતો એકસો બેમો બંધારણીય સુધારો ચલો એકસો ત્રણમો બંધારણીય સુધારો જેનું બિલ બંધારણીય સુધારા બિલ એટલે કે એકસો ચોવીસમો બંધારણીય સુધારા ખરડો હતો જે સેના માટે હતો તો કે ઈ ડબલ્યુ એસ ઇકોનોમિકલી વીકર સેક્શન માટે દસ ટકા અનામત હાલમાં આપણે જોઈએ તો એસસીને પંદર ટકા એસટીને સાડા સાત ટકા ઓબીસીને સત્યાવીસ ટકા અને આ સુધારા દ્વારા ઈડબલ્યુ એસને દસ ટકા એમ કુલ ફિફ્ટી નાઇન પોઈન્ટ ફાઇવ એટલે ઓગણસાઠ પોઈન્ટ પાંચ ટકા કુલ અનામત હવે થયું અચ્છા આ ઈ ડબલ્યુ એસ લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું અને ઈડબ્લ્યુ ની જોગવાઈ આર્ટિકલ પંદર રોમન સિક્સમાં છે અથવા ખાલી પંદર પણ યાદ રાખો તો પણ ચાલશે તો આટલી આ મહત્વપૂર્ણ માહિતી હતી એકસો ત્રણમાં બંધારણીય સુધારાની હવે જોઈએ એકસો ચારમો બંધારણીય સુધારો જેનું બંધારણીય સુધારા બિલ હતું મતલબ એકસો છવ્વીસમો બંધારણીય સુધારા ખરડો અચ્છા આ સુધારાને લઈને આર્ટિકલ ત્રણસો ચોત્રીસમાં સુધારો કરવામાં આવ્યો જે મુજબ એસસી અને એસટી માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનામતની વ્યવસ્થા દસ વર્ષો માટે વધારી દેવામાં આવી છે મિત્રો અનામતની વાત કરીએ આપણે આ એસસી એસટીની લોકસભા અને વિધાનસભામાં તો નાઇન્ટીન ફોર્ટી નાઇનથી ફિફ્ટી નાઇન સિક્સટી નાઇન સેવન્ટી નાઇન એટી નાઇન નાઇન્ટી નાઇન ટુ થાઉઝન્ડ નાઇન અને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં આવી રીતે કુલ સિત્તેર વર્ષ સુધી હતી હવે બાકીના દસ વર્ષ એટલે કે વધારી અને એંસી વર્ષ સુધી કરવામાં આવી પણ એક ધ્યાન રાખજો ત્યાર પછીનો આ સુધારાની અંદર બીજો મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે પરંતુ આર્ટિકલ ત્રણસો એકત્રીસ મુજબની એંગ્લો ઇન્ડિયનની લોકસભાની બે બેઠકોનું અનામત અને વિધાનસભામાં એક બેઠકનું અનામત લંબવામાં આવ્યું નથી મતલબ હાલ પૂરતી એંગ્લો ઇન્ડિયનની જે અનામતની વ્યવસ્થા હતી તે સ્થગિત કરવામાં આવી છે આર્ટિકલ ત્રણસો એકત્રીસ પણ યાદ રાખજો હાલમાં જોઈએ તો લોકસભામાં શેડ્યુલ કાસ્ટની ચોર્યાસી સીટ શેડ્યુલ ટ્રાઇબની સુડતાલીસ સીટ અનામત છે જ્યારે વિધાનસભામાં કુલ ચાર હજાર એકસો વીસ સદસ્યો છે સમગ્ર ભારતમાં તેમાંથી શેડ્યુલ કાસ્ટની છસો ચૌદ અને શેડ્યુલ ટ્રાઇબ પાંચસો ચોપન સીટ અનામત છે અચ્છા વિદ્યાર્થી મિત્રો આપને જો મારો વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી આપના વિદ્યાર્થી મિત્રોને પણ સૂચવજો ચલો આપણે એકસો પાંચમો બંધારણીય સુધારો જોઈએ એકસો પાંચમો બંધારણીય સુધારો જેનું બંધારણીય સુધારા બિલ એટલે કે હા બંધારણીય સુધારા ખરડો હતો એકસો સત્યાવીસમો અચ્છા આ શું કહેવામાં માંગે છે આ સુધારો બરાબર સમજજો કે જે એકસો બેમાં માં બંધારણીય સુધારામાં જે જોગવાઈ હતી કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ સાથે વિચાર વિમર્શ કરી જાહેરનામા દ્વારા ઓબીસીની યાદી બહાર પાડશે જેનો રાજ્યોએ જબરજસ્ત વિરોધ કર્યો અને કીધું કે આ ફેડરલિઝમ એટલે કે સમવાયતંત્રની તદ્દન વિરુદ્ધ છે માટે એકસો પાંચમો બંધારણીય સુધારો કરવો પડ્યો અને એકસો પાંચમાં બંધારણીય સુધારામાં એકસો બેમાં ફેરફાર કરવામાં આવ્યો અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાની અલગથી ઓબીસી વર્ગોની યાદી બનાવવાની છૂટ આપવામાં આવી જેને એકસો પાંચમો બંધણીય સુધારો કહેવામાં આવે છે તો આપણે કે યાદ રાખશું તો કે રાજ્યોને ઓબીસી યાદી બનાવવાની છૂટ એટલે એકસો પાંચમો બંધારણીય સુધારો બરાબર પરંતુ એક ધ્યાન રાખજો કે આના માટે આર્ટિકલ ત્રણસો આડત્રીસ બી મુજબ ઓબીસી આયોગની સલાહ રાજ્યોએ લેવી પડશે તો આ એક મહત્ત્વપૂર્ણ જોગવાઈ છે તો ઓકે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો પરીક્ષામાં ખૂબ કામમાં આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ જય હિન્દ